છોટા ઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું. સાપણ નદીમાં સીઝનમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું. લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી. તો છોટા ઉદેપુરની સાપણ નદી કે જ્યાં સીઝનમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે, હાલમાં નદી કાંઠે જવાની લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે. ઓનલાઈન પર અમિત પટેલ જોડાઈ ગયા છે. અમિત, સાપણ નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના કેટલાક ગામો એવા છે કે જેને એલર્ટ કરવામાં આવ્યા? ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા ચાર દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેન્દી ગામ પાસેથી જે પસાર થઈ રહી છે સાપણ નદી, આ સાપણ નદીમાં આજે વહેલી સવારે ઘોડાપૂર આવ્યા હતા. મહત્વની વાત એ છે કે મધ્યપ્રદેશથી લઈને કવાંટ સુધીમાં આવતા લગભગ 15-20 ગામો પાસેથી આ સાપણ નદી પસાર થઈ રહી છે. એટલી હદે પણ પાણી નથી આવ્યા કે ગામોને એલર્ટ કરવા પડે, પરંતુ જે નદી છે, નદી અત્યારે જે દરિયાની જેમ વહી રહી છે. મહત્વની એક વાત એ છે કે કાળજી રાખવાની જરૂર છે, નદીએ લોકો ન જાય તે માટે તકેદારી રાખવાની જરૂર છે. હજુ વહીવટી તંત્ર તરફથી આ બાબતે કોઈ જાતની સૂચના બહાર પાડવામાં આવી નથી, પરંતુ જે નદીનું વેણ જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નુકસાન ન થશે. જી, આભાર તમામ વિગતો માટે અમે.